અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જસુ ચૌધરીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો, જેમણે ઔદ્યોગિક જગતના અગ્રણીઓ સહિત અને આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી, જે બાદ પ્રમુખ તરીકેનો સત્તાવાર ચાર્જ સોંપવાનો હોય પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત માટે બેઠક યોજાઈ હતી। પ્રમુખપદની રેસમાં જસુ ચૌધરી, હિંમત સેલડિયા અને ચંદુભાઈ કોઠિયાના નામો બહાર આવ્યા હતા અને ખેંચતાણ બાદ મીટિંગમાં અંતે જસુ ચૌધરીના નામ ઉપર મહોર મારવામાં આવી હતી। ત્યારબાદ ઉદ્યોગ મંડળની વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જે સામાન્ય સભા બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જસુ ચૌધરીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો, જેને એઆઈએના આગેવાનોએ સહિત રાજકીય અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી। જ્યારે પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જસુ ચૌધરીએ રહેણાંક અને ઇન્ડસ્ટ્રીઝ એરિયાના બિસ્માર માર્ગોને એક વીકમાં બનાવવા પ્રયાસ કરવા સાથે પાણીની સમસ્યા દૂર કરવા ઉપરાંત તળાવને વધુ ઊંડું કરવા સહિત પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી આપી હતી। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટી, મારા સૌ ઉદ્યોગપતિ મિત્રો, દરેક સમાજમાંથી પધારેલા મિત્રો બધાએ મને જ્યારે આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખપદની પદે વરણી કરી છે, તમામનો હું ખૂબ ખૂબ આભારી છું। આજે ભૂતપૂર્વ પ્રમુખો બી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં ઘણા બધા કામો કરેલા છે, ઘણા બધા કામો પાઇપલાઇનમાં છે। ખાસ તો અત્યારે એક રોડ રસ્તાની સમસ્યા છે, અત્યારે ચોમાસામાં અમે એને લગભગ એકાદ વીકમાં કોલોની અને ઇન્ડસ્ટ્રીઝના બધા જ રોડ રસ્તા મોટરેબલ થઈ જાય એવા પ્રયત્નો કરીશું। પાણીનો બી જે પ્રશ્ન છે એની પણ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને પાણીનો સોર્સ પણ બીજો મળી રહે, તેમજ અત્યારે જે હયાત તળાવ છે એને પણ એનું જે ઊંડું કરવાની કાર્યવાહી છે એના માટે બી પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણું સ્ટોરેજ વધે અને ઇન્ડસ્ટ્રીઝમાં પૂરતું પાણી આપી શકીએ। એ સિવાય અન્ય જે નાના મોટા જીઈબીનું અંડરગ્રાઉન્ડ કેબલિંગનું બી છે એનું પણ કામની કાર્યવાહી ચાલુ છે, ટૂંક સમયમાં એ પણ કામ હાથ ધરાશે। એવા ખાસ જે પ્રશ્નો છે, મેઇન જીપીસીબી હોય કે સીપીસીબી હોય, નાના મોટા જે પણ કંઈ પ્રશ્નો હશે એનું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને લોકલ ઓથોરિટીને સાથે રાખીને અમે તમામ પ્રયત્નો આ કામ માટેના તમામ પ્રયત્નો ખૂબ સારી રીતે મેનેજિંગ કમિટી સાથે રાખીને ચોક્કસ પૂરું કરવાનું અમે કામ કરીશું। અને આ સાથે તમામ ઉદ્યોગપતિ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો જ સાથ અને સહકાર કાયમ માટે મને મળે એવી હું અપેક્ષા રાખું છું।